ધોરણ બે વિષય કલોલ વિષ્યાંક પાઠ નવ આપણે સૌ તોફાની જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ બે માં પાઠ નવ આપણે સૌ તોફાની આપણે આગળના વિડીયોમાં જોયું. શું જોયું? તો આગળના વિડીયોમાં આપણે જોયા કે ભાઈ માણસ બનાવી શકે તે વસ્તુ અને માણસ ન બનાવી શકે તે વસ્તુ અલગ પાડી. હવે આપણે આગળ વધીશું. તમારી ચોપડીમાં પાના નંબર 126 ઉપર જુઓ શું કીધું છે. નીચેના કોઠામાં લખો ગીતમાં બાળા રાજા દરિયા કાંઠે શું શું કરવાના છે અને તમે જ્યાં ગયા હતા ત્યાં શું કરેલું છે. અહીંયા શું કીધું છે કે અહીંયા આપણને અલગ અલગ કોઠો આપેલો છે. તો બાળા રાજા શું શું કરવાના છે અને તમે ત્યાં જાઓ તો શું શું કરશો તે વિશે આપણે લખવાનું છે. તો અહીંયા બાળા રાજા આકર્ષે તેની વિશે છે ને હું ગયો હતો અને મેં ત્યાં ત્યાં શું કરેલું તે લખવાનું છે. તો જો અહીંયા બાળા રાજા શું કરશે તો સંખલા અને છીપલા વીણશે. અને અહીંયા શું કીધું છે ગોળ ગોળ પથ્થરો વીણેલા છે. હવે બીજું વાક્ય, બીજું વાક્યમાં આપણે શું લખશું તો કાગળની હોડી બનાવશે. બાળા રાજા શું કરે કાગળની હોડી બનાવશે. તો ચાલો આપણે અહીંયા લખીએ કાગળની હોડી બનાવશે. અહીંયા શું લખવાનું કે આપણે ત્યાં ગયા હોય તો શું કરીશું તો પાણીમાં મોજાઓની બાથમાં ભરી આપણે શું કરીશું મોજાઓની બાથમાં ભરીશું. તો અહીંયા આપણે સારું લખીએ મોજાઓની બાથમાં ભરિયા. હવે ત્રીજું વાક્ય, રેતીના બંગલા બનાવશે. બાળા રાજા શું કરશે દરિયા કાંઠે જશે તો શું કરે રેતીના બંગલા બનાવશે. તો આપણે લખીએ રેતીના બંગલા બનાવશે. હવે તમે જશો તો શું કરશો તો પાણીમાં નાખશો. તો શું લખશો પાણીમાં નાહી. અહીંયા લખીશું પાણીમાં નાહી. હવે શું કરશે બાળા રાજા તો રેતીમાં રમશે. શું કરશે અહીંયા આપણે લખીશું રેતીમાં રમશે. રેતીમાં રમશે. અહીંયા શું કરીશું આપણે આપણે જશું દરિયાકાંઠે તો શું કરવાનું છે રેતીમાં શંખલા ચીપલા વીણીએ. તો ચાલો આપણે અહીંયા લખીએ રેતીમાં ચીપલા વીણીએ. પછી બાળા રાજા દરિયાકાંઠે જાય તો શું કરે તો પાણીમાં છપછપિયા કરશે. શું કરશે પાણીમાં છપછપિયા કરશે. તો આપણે લખીશું પાણીમાં છપછપિયા કરશે. આપણે જઈએ દરિયાકાંઠે તો શું કરીશું તો રેતીમાંથી બગીચો બનાવ્યું. શું કર્યું તો આપણે લખીશું રેતીમાંથી બગીચો બનાવ્યું. જુઓ હવે આગળ, હવે જુઓ પાના નંબર 127 ઉપર શું કીધું છે ચિત્ર જુઓ અને રંગ પૂરો. અહીંયા આપણે તમને ચિત્ર આપેલું છે પાના નંબર 127 ઉપર, તેમાં તમારે શું કરવાનું છે રંગ પૂરવાના છે. અને અહીંયા તમને પ્રશ્ન આપેલા છે કે શું કીધું છે કે આ શાનું ચિત્ર છે. તો આ શાનું ચિત્ર છે તે લખવાનું છે. અહીંયા પાછળ આપણને જવાબ લખવાના છે. પછી શું કીધું છે ચિત્રમાં કોણ કોણ છે. તો ચિત્રમાં કોણ કોણ છે તો દાદા દાદી પપ્પા અને મુન્ની છે. પછી શું કીધું છે તેઓ શું શું કરતા દેખાય છે. તો દાદા મુન્ની ને વાર્તા કહે છે. તો અહીંયા તમારે શું કરવાનું છે અહીંયા ચિત્રમાં
રંગ પૂરવાનો છે અને પાછળ શું છે અહીંયા પાછળ કે આપણે જે પ્રશ્ન આપ્યા છે તેના જવાબ લખવાના છે તો ચાલો આપણે જવાબ લખીએ તો શું કીધું છે ચિત્રમાં શું દેખાય છે તો ચિત્રમાં શું દેખાય છે આ ચિત્ર શાનું છે તો શાનું છે તો આ ચિત્ર બેઠક રૂમનું છે ચાલો આપણે લખીએ આ બેઠક રૂમનું ચિત્ર છે શેનું ચિત્ર છે આ બેઠક રૂમનું ચિત્ર છે હવે બીજો પ્રશ્ન તમને શું પૂછ્યો છે કે ચિત્રમાં કોણ કોણ દેખાય છે તો કોણ કોણ દેખાય છે તો દાદા પપ્પા મમ્મી અને મુન્ની છે તો અહીં આપણે લખીશું ચિત્રમાં દાદા પપ્પા દીદી અને મુન્ની છે હવે આપણે શું કીધું છે કે તેઓ શું કરતા દેખાય છે તો તેઓ શું કરતા દેખાય છે તો દાદા મુન્નીને વાર્તા કહે છે અહીં આપણે લખીશું દાદા મુન્નીને વાર્તા કહે છે પછી શું છે ચિત્રમાં બીજું શું દેખાય છે તો ચિત્રમાં બીજું શું દેખાય છે તો ચિત્રમાં દીદી મોબાઈલમાં જુએ છે અહીં આપણે લખીશું ચિત્રમાં દીદી મોબાઈલમાં જુએ છે પછી શું કીધું છે અને પપ્પા દાદાની ચા આપે છે શું કરે છે પપ્પા શું કરે છે દાદાની ચા આપે છે ભાઈ આપણે લખીશું પપ્પા દાદાની ચા આપે છે પછી શું કીધું છે કે સોફા પર સોફા સેટ પર કોણ બેઠું છે તો સોફા સેટ ઉપર કોણ છે દાદા અને દીદી બેઠા છે અહીં આપણે લખીશું સોફા સેટ ઉપર દાદા અને દીદી બેઠા છે જો અહીંયા જો અહીંયા આપણે શું કીધું છે પાના નંબર 128 ઉપર આ લખવાનું છે અને તેમાં નીચે અહીંયા તમને આપેલું છે ત્યાં તમારે શું કરવાનું છે ચોપડી મારવાની છે અહીંયા આપણો પાઠ પૂરો થયો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી હવે આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું ત્યાં સુધી હું જે કલોલમાં જે ફોટા મોકલું તે તમારી કલોલની ચોપડીમાં પૂર્ણ કરું હવે ફરી મળીશું ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ